વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આવતીકાલે તારીખ 30 સપ્ટેમ્બરને શુક્રવારના રોજ બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે પધારી વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત લોકાર્પણ કરવાના છે. ત્યારે વડાપ્રધાનને આવકારવા યાત્રાધામ અંબાજીએ નવા ફ્લેવર ધારણ કર્યા છે. અંબાજી શક્તિપીઠ સર્કલથી ગબ્બર મહાઆરતીમાં જવાના રસ્તા પર રંગબેરંગી રોશનીથી અદ્ભુત નજારો સર્જાયો છે. હાલ આદ્યશક્તિમાં અંબાની આરાધનાનું પવિત્ર નવરાત્રિ પર્વ ચાલી રહ્યું છે, ત્યારે શક્તિના ઉપાસક વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી માં અંબાના દર્શને આવવાના છે. માં અંબાના દર્શન કરી વડાપ્રધાન ગબ્બર પર્વત ખાતે યોજાનાર મહાઆરતીમાં ભાગ લેવાના છે, ત્યારે અંબાજીમાં ઉજવણીનો માહોલ સર્જાયો છે. અંબાજી ગબ્બર રોડ પર શિલ્પોત્સવ દરમિયાન શાપ્તિના શિલ્પકારો દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક શિલ્પો ગોઠવીને સુંદર રોશનીની સજાવટથી અંબાજીની વનરાજી પણ નયન રમ્ય બની છે. આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા માતાજીના મંદિરમાં પ્રવેશવાના શક્તિ દ્વારથી માંડી માં અંબાના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્ભુત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિ દ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે, રોશનીનો આવો જમાવટ ક્યાંય જોયો નહીં હોય. પૂનમનો પમરાટ, થાકનો થનગનાટ ક્યાંય જોયો નથી. ગુજરાતનો ઉત્સવો, પર્વો, મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે, કેમ કે અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરથી માય ભક્તો માના દર્શન કરવાનું થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે, જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં ત્રાદ્રશ થઈ રહી છે. અને એટલે જ સુવર્ણમંડિત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જ્યારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે, જેને નિહાળી ભાવિક ભક્તો આહલાદકતાને રોમાંચકતાનો અનુભવ કરે છે.